હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જે ગણિત છે એની અંદર આપણે દશાંશ અપૂર્ણાંક પૂર્ણ કર્યું, જેના ચાર ભાગ છે. જે લોકોએ જોયા ન હોય એ મારા આગલા વિડીયોની અંદર જોઈ લે. અને આજે આપણે ખાસ કરીને ગુણોત્તર અને પ્રમાણ છે એને આપણે સમજવા પ્રયત્ન કરીશું. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની એક્ઝામ છે અને અલગ અલગ એક્ઝામમાં ખાસ પૂછાય છે. તો આજે આપણે આ ભાગની અંદર, આ વિડીયોની અંદર ગુણોત્તર એટલે શું. મિત્રો, રોજિંદા જીવનની વાત કરીએ તો આપણે ક્યાંક ને ક્યાંક સરખામણી કરતા હોઈએ છીએ. કેવી સરખામણી કરીએ તો ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ આ એક રાજુ છે અને આ જીતુ છે. મિત્રો, ખાસ અહીં જોઈએ રાજુ અને જીતુની વાત કરીએ, બરાબર. તો આ બંને વ્યક્તિ છે. મિત્રો, આનું વજન છે 25 કિલો, જીતુનું વજન છે 35 કિલોગ્રામ. ખાસ અહીંયા જોઈએ, બરાબર. તો આપણે શું કરીએ છીએ, કોનું વજન વધારે છે? જીતુનું વજન રાજુના વજન કરતા કેટલું વધારે છે? આપણે સહજતાથી ખ્યાલ આવે, આ રાજુનું વજન છે 25 કિલોગ્રામ, જીતુનું વજન છે 35 કિલોગ્રામ. તો ખાસ આપણે શું કરશું, તો કે જીતુના વજનમાંથી રાજુનું વજન શું કરશું, બાદ કરશું. એટલે કે 35 ઓછા 25 બરાબર 10. તો કે જીતુનું વજન છે 10 કિલોગ્રામ વધારે છે. તો આ કઈ સરખામણી કરી, તો તફાવતની રીતે. ઘણી વખત આપણે આવું પણ કરીએ છીએ કે ભાઈ આ રૂપા છે અને આ પૂર્વી છે. ખાસ તો રૂપાનું વજન કે ઊંચાઈ, રૂપાની ઊંચાઈ ની વાત કરે, ઊંચાઈ તો 110 સેમી છે. પૂર્વીની ઊંચાઈ 115 સેમી છે. તો કોની ઊંચાઈ વધારે? તો ત્યારે પણ આપણે શું કરીએ છીએ ઊંચાઈ માપવા માટે, તો કે આમાંથી આ બાદ કરશું, બરાબર. 115 માંથી 110 ને આપણે બાદ કરીને 5 સેમી કોની વધારે ઊંચાઈ છે? પૂર્વી બેન છે એની 5 સેમી ઊંચાઈ વધારે છે. તો આ જે સરખામણી કરી, તો સરખામણીમાં આપણે શું કર્યું, તો કે ભાઈ તફાવતની રીતે સરખામણી કરીએ, બરાબર. પણ દરેક જગ્યાએ આ તફાવતની સરખામણી છે કામ નથી લાગતી. દાખલા તરીકે આપણે વાત કરી આગળ, તો કે આગળ આપણે જોઈએ તો કે એક મોટર ગાડી છે. મિત્રો, ખાસ આપણને ખ્યાલ છે કે કાર આપણે કહીએ છીએ, કાર. એક કારની કિંમત છે 2,50,000 છે અને મોટરસાયકલની કિંમત છે 50,000. તો મિત્રો, અહીંયા આપણે જયારે સરખામણીની વાત કરીશું, તો કે મોટરસાયકલની કિંમત છે મિત્રો અને કારની કિંમત, તો મોટરસાયકલ કરતા કારની કિંમત કેટલા ગણી છે? અહીંયા શું પ્રશ્ન પૂછીએ છીએ આપણે, કેટલા ગણી છે, કેટલી વધારે છે ને કેટલા ગણી વધારે છે? આવો જયારે પ્રશ્ન પૂછીએ ત્યારે સરખામણી આપણે કેમ ના આવે, ત્યારે આપણે ભાગાકારની રીતે સરખામણી કરવાની હોય છે. કઈ રીતે? તો કે ભાઈ કારની કિંમત છે એના વાંગા 2,50,000 ને આપણે કેટલા વડે ભાગી નાખશું? 50,000 વડે આપણે ભાગાકાર કરીએ, બરાબર. તો શું થશે? 1, 2, 3, 4 મીંડા ઉડી ગયા, પચીસ. એટલે શું કીધું? 5/1. એનો મતલબ થાય છે ગાડી, જે કારની કિંમત છે મિત્રો એ કેટલા ગણી વધારે છે? 5 ગણી વધારે છે. કેટલા ગણી વધારે છે? 5 ગણી વધારે છે. તો મિત્રો, આ જે તફાવત છે, આ જે સરખામણીનો આપણે તફાવત કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? ગુણોત્તર કહીએ છીએ. ખાસ આપણે ઉદાહરણ જોઈએ, આના પછી વધારે સમજવા આપણે ઉદાહરણ જોઈએ કે એક ઈશાનું વજન 25 કિલોગ્રામ છે અને તેના પિતાજીનું વજન 75 કિલોગ્રામ છે. તો પિતાજીનું વજન કેટલા ગણું છે? મિત્રો, આ જે દાખલો છે, હવે આપણે જે ગુણોત્તર છે એની સંકલ્પના સમજવા જઈ રહ્યા છે. આના પહેલા આપણે ઉદાહરણ જોયું ગાડી અને મોટરસાયકલનું, હવે આપણે વજનની વાત કરીએ. પિતા અને પુત્રની વજનની વાત કરવામાં આવે તો અહીંયા આપણે શું જોવાનું છે? પિતાનું વજન પહેલા આવશે. પિતાજીનું વજન કેટલું છે? 75 કિલોગ્રામ. અને એની પુત્રી એટલે કે ઈશાનું વજન કેટલું છે? તો કે 25 કિલોગ્રામ. તો આપણે શું કરીએ, બંનેને ભાગાકાર કરીએ છીએ 25 તેરી 75. આપણને ખ્યાલ આવી જાય 3/1. એનો મતલબ કે પિતાનું વજન શું છે? 3 કિલોગ્રામ. કેટલા? 3 ગણું. કેટલા? 3 ગણું વધારે છે. પિતાનું વજન છે મિત્રો કેટલા ગણું છે?
ત્રણ ગણું વધારે છે. તો મિત્રો ખાસ અહીં આપણે જે વ્યાખ્યા બને કે આવી જે સરખામણી ભાગાકારની રીતે જ્યારે આવી સરખામણી કરીએ છીએ ત્યારે આ જે પદ છે એને આપણે ગુણોત્તર કહીએ છીએ. ને ગુણોત્તર ને સંકેતની અંદર જેમની રીતે લખાય છે 3:1. તો મિત્રો આ જે તબકા છે એનો મતલબ થાય જેમ, એને શું બોલાય જેમ. સંકેતની અંદર ગુણોત્તર ને આ રીતે જેમ કહેવાય છે. બે તબકા કરીએ છીએ એનો મતલબ આ રીતે ગુણોત્તર ની વ્યાખ્યા આપણે સમજીએ ને એના ઉદાહરણ સમજશું એટલે વધારે ખબર પડશે. ત્યાર પછી અહીંયા જોઈએ એક ખેતર ની લંબાઈ જોઈએ. અહીંયા એક ખેતર ની લંબાઈ અને પહોળાઈ ની વાત કરવામાં આવી છે. ખેતર ની લંબાઈ કેટલી છે? તો લંબાઈ કેટલી અહીંયા જોઈ લે, લંબાઈ બરાબર 50 મીટર છે બરાબર. અને પહોળાઈ બરાબર કેટલી છે? 15 મીટર છે. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ખેતર લંબચોરસ છે જેની લંબાઈ કેટલી છે 50 મીટર અને પહોળાઈ છે 15 મીટર બરાબર. તો લંબાઈ અને પહોળાઈ નો ગુણોત્તર કરવાનો છે. તો 15 ની વાત કરવામાં આવે છે. આના અવયવ કેટલા પડે 50 ના? તો 10, 50, 50, 3, 5, 15. તો મિત્રો અહીંયા છેદ ઉડે 5, 5 ઉડી ગયા, મતલબ 10 ના છેદમાં 3 એટલે 10:3 આનો ગુણોત્તર આવે છે. લંબાઈ અને પહોળાઈ નો ગુણોત્તર કેટલો આવે છે? 10:3. ખાસ નોંધજો આ દાખલો બરાબર. ત્યાર પછી આવા જયારે ગુણોત્તર અને પ્રમાણ ની વાત કરવામાં આવે, ખાસ આપણે અત્યારે ગુણોત્તર સમજી રહ્યા છીએ, તો ગુણોત્તર આ રીતે શોધવાનું હોય છે જેને ભાગાકારની રીત કહેવાય છે. વધારે સમજવા એક ઉદાહરણ બીજું કરીએ. 90 સેમી છે અને 1.5, મિત્રો અહીં લખ્યું છે 1.5 મીટર. એટલે મિત્રો ખાસ નોંધી લેજો, પેલા તો અહીંયા શું કરવાનું છે, આ સેમી છે આ મીટર છે. તો મીટર અને સેમી નો જયારે ગુણોત્તર હોય ત્યારે બંને રાશિ એક હોવી જોઈએ. તો આપણે દાખલા તરીકે આ સેમી છે તો આને આપણે સેમી ફેરવવું હોય, 1 મીટર બરાબર 100 સેમી આપણને ખ્યાલ છે બરાબર. તો 1.50 મીટર બરાબર કેટલા સેમી? તો અહીંયા આપણે શું કરવાનું છે ગુણોત્તર માટે શું કરવાનું છે, પેલા તો 1.50 × 100 કરીશું એટલે 15 એટલે કેટલા જવાબ આવશે? 150 આનો જવાબ આવે છે. કેટલો આવે? 150 સેમી આનો જવાબ આવે છે. હવે મિત્રો આપણો દાખલો થઈ જાય ઈઝી. કઈ રીતે? તો કોઈ 90 સેમી છે અને 150 સેમી બરાબર, આ બંનેનો આપણે શું કરવાનું છે? ગુણોત્તર મેળવવાનો છે. તો અહીંયા આપણે અવયવ પાડી શકાય, 30 તેરી 90, 3, 5, 15, 30 × 5 કરશું તો એ થશે. એનો મતલબ અહીંયા ઉડી ગયા છેદ 30 30. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 ના છેદમાં 5 બરાબર 3:5 આનો ગુણોત્તર બને છે, 3:5. તો ખાસ કરીને બાળકો તમે ગુણોત્તરની અંદર ભાગાકારની રીતે જે ગુણોત્તર આપણે સમજી રહ્યા છે, તો કોઈ પણ બે રાશિ આપે, કોઈ પણ બે વસ્તુ આપે બરાબર, તો એનો જયારે ગુણોત્તર કરવાની વાત કરવામાં આવે ત્યારે જે સંખ્યા પહેલા હોય એના પાછળ લંબાઈ છે તો આગળ આવી પહોળાઈ, લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર હોય તો લંબાઈ ભાગ્યા પહોળાઈ કરવાનું હોય. બીજી આમાં કાંઈ રીત છે ને એકદમ સરળ છે બરાબર. હજુ આપણે થોડાક વધારે ઉદાહરણ કરીએ. તો મિત્રો જોઈએ હવે ખાસ ઉદાહરણ, કે ત્રીજું ઉદાહરણ છે કે ગુણોત્તર અને ગુણોત્તરની અંદર કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીએ. તો આ રીતે પણ નીકળી શકે, 14:3 છે બરાબર, 14:21 છે. તો એના બરાબર શું કીધું છે? અહીંયા 3 છે ને બોક્સમાં કઈ ખાલી આપેલી છે, કોઈ સંખ્યા છે તો કઈ સંખ્યા છે? તો આપણે ખાસ અહીંયા આપણે જોઈ લે 14 છે મિત્રો, એના છેદમાં 1 છે બરાબર. તો અહીંયા એવી રીતે અવયવ પડતા હશે કે 7 2 14, 7 તેરી 21, 7 7 ઉડી ગયા. એનો મતલબ અહીંયા કેટલા છે? 3 છે. તો એનો મતલબ અહીંયા કેટલા હોવા જોઈએ? 2. આ બે સંખ્યા છે મિત્રો ક્યાં હોવી જોઈએ? ઉપરની જે ચોરસ છે ત્યાં કેટલી સંખ્યા મળશે? 2 મિત્રો. ત્યાર પછી હવે આના આધાર બનાવવાનું છે અને એના આધારે આનો કઈ ગુણોત્તર સંકેત છે તો શું બની શકે? તો 2 ને અહીંયા 3 છે બરાબર, તો અહીંયા 6 છે. તો અહીંયા શું હશે? તો 2 ને કેટલા વડે ગુણે? તો 2 તેરી 6 થાય. તો અહીંયા 3 ને પણ 3 વડે ગુણવા, 3 તેરી કેટલા આવશે? 9. મિત્રો આનો ગુણાકારની વાત કરવામાં આવે એટલે ગુણોત્તર ની તરીકે આપણે વિચારીએ તો 2 તેરી 6, તો અહીંયા 6 લખેલા છે. એનો મતલબ અહીંયા પણ 3 વડે ગુણશું તો 3 તેરી 9, એટલે આનો જવાબ કેટલો આવશે? 9 આવે છે. આ રીતે પણ આપણે પરીક્ષામાં પૂછાઈ શકે, તો આ પણ આપણે સમજી લઈએ. ત્યાર પછી એક સરસ મજાનું ઉદાહરણ છે કે 4 જોઈએ, 1 વર્ગમાં 20
છોકરો જેવો છે પેલા, અને 15 છોકરાઓ છે. તો મિત્રો પેલા તો એક નક્કી કરી લે કે વર્ગની અંદર કુલ સંખ્યા કેટલી, વર્ગમાં કુલ વિદ્યાર્થી પૂછવા જોઈએ કેટલા થાય. તો વર્ગના કુલ વિદ્યાર્થી કેટલા હતા, 20 છોકરીઓ છે અને 15 છોકરા, બરાબર ટોટલ કેટલા છે, 45 બાળકો વર્ગમાં છે. પેલી વસ્તુ તો આપણે આ લખી લેવી જોઈએ. ત્યાર પછી શું પ્રશ્ન પૂછવામાં આવે એ આપણે જોઈએ. એ છોકરીઓ અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. મિત્રો અહીંયા શું પૂછ્યું છે, છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. તો મિત્રો અહીંયા છોકરીઓ લખો ઉપર, પેલા છોકરીઓ છેદમાં લખો છોકરાઓ. તો બંનેની સંખ્યા પણ ખબર છે, છોકરીઓ કેટલી છે 20, છોકરા કેટલા છે 15. મિત્રો એકદમ સરળ છે, અવયવ આપણે આ રીતે 20 ના અવયવ પાડી દેવાય. 4 × 5 = 20 ને 5 × 3 = 15. 5 ઉડી ગયા, એનો મતલબ 4 / 3 વધ્યા. ગુણોત્તર પૂછવામાં આવે છે, તો 4 / 3 આનો જવાબ આવે છે. કોનો, વિદ્યાર્થી છોકરીઓ અને છોકરાનો ગુણોત્તર કેટલો છે, તો 4 / 3 આવે છે. પણ ત્યાર પછી એક હજુ પૂછવામાં આવે પ્રશ્ન, છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓ. અહીંયા શું પૂછી નાખ્યું છે, વર્ગના કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર. તો અહીંયા ખાસ આ પ્રશ્ન છે, તો છોકરીઓ પેલા તો લખવાની છે, એનો ગુણોત્તર કોણ યારે છે, કુલ વિદ્યાર્થી. તો કુલ વિદ્યાર્થી આપણને ખબર હોવી જોઈએ, છોકરીઓ કેટલી છે 20 છે, બરાબર છોકરીઓ 20 છે. અને વર્ગના કુલ વિદ્યાર્થી કેટલા થશે, સૌ પ્રથમ જ આપણે નોંધ કરી 35 થશે, 20 + 30 એટલે 35 જોઈ લે, 35 આવે છે, બરાબર ખાસ નોંધી લે અહીંયા 35 થાય છે. તો વિદ્યાર્થી કેટલા છે, કુલ વિદ્યાર્થી 35 છે, છોકરીઓ કેટલા છે 20. હવે આ બંનેનો ગુણોત્તર કરવો છે, એકદમ સરળ છે. 5 × 20 = 5 × 7 = 35 5 × 5 = 4 / 7 બરાબર 4 / 7 આનો જવાબ મળે છે. 4 / 7 શું છે, છોકરીઓ અને કુલ વિદ્યાર્થી. તમને હોમવર્કમાં એક દાખલો આનો આપી શકું કે છોકરાઓ, અહીંયા આપણે બદલી નાખીએ છીએ, છોકરાઓ અને વર્ગના કુલ વિદ્યાર્થી, ખાસ મિત્રો અહીં છોકરાઓનો અને કુલ વિદ્યાર્થી વચ્ચેનો ગુણોત્તર. છોકરીઓનો આપણે કર્યો આ રીતે, એવી રીતે તમારે છોકરાઓની સંખ્યા અને વર્ગના કુલ વિદ્યાર્થીનો સંખ્યા વચ્ચેનો ગુણોત્તર તમારે કરવાનો રહેશે હોમવર્કમાં, બરાબર. ત્યાર પછી આપણે એક અલગ જ રીત જે ગુણોત્તરની છે જે આપણે જોઈ લઈએ, બરાબર. કઈ રીતે, તો કે કરણ અને કિરણ બંને ભાઈ હશે, બરાબર. એના બંને વચ્ચે 60 રૂપિયા તમારે વેચવાના છે. તમને મિત્રો પૈસા આપી દીધા છે અને ગુણોત્તર આપી દીધો. જો અહીંયા ખાસ આપણે નોંધી લઈએ, કરણ અને કિરણ ની વાત કરીએ છીએ, બરાબર. કરણ અને કિરણ વચ્ચે કેટલા રૂપિયા આપવાના છે, 60. કેટલા પ્રમાણમાં, તો કે 1 / 2, મતલબ 1 + 2 બરાબર ટોટલ કેટલા થાય, 3 આવશે, બરાબર. તો એનો મતલબ થાય છે, આપણે ખાસ દશાંશ અપૂર્ણાંક, પેલા આપણે અપૂર્ણાંક ચેપ્ટર જોયું તો આપણે ખ્યાલ છે, એટલે ટોટલ કેટલો છે, 3. 3 માંથી એક ભાગ કોને મળે છે, તો કરણ. કરણ ના ભાગે કેટલા પૈસા મળશે, તો 1/3 જેટલા રૂપિયા કોને મળે છે, કરણ ને મળે છે. અને કિરણ ની વાત કરવામાં આવે છે, તો કિરણ નું પ્રમાણ કેટલું છે, 2, બરાબર. 2/3 નો ભાગ કેટલા ને મળે છે, કિરણ ને મળે છે. તો આના આધારે આપણે 60 રૂપિયા વેચવાના હોય તો બંને જગ્યાએ 60 કરી નાખીએ, ખાસ નોંધી લઈએ. બંને જગ્યાએ આપણે કેટલા કરી નાખીએ, 60 રૂપિયા. અહીંયા પણ 60 લખી નાખીએ, 3 × 2 = 6, એટલે કેટલા રૂપિયા મળ્યા, 20 રૂપિયા મળ્યા. 3 × 2 = 6, એટલે 20 × 20 = 40 રૂપિયા. જો 20 × 2 એટલે 40 રૂપિયા. તો ટોટલ આપણા 60 રૂપિયા, 60 રૂપિયા થઈ ગયા. કરણ ને કેટલા મળે છે, 20 રૂપિયા. કિરણ ને કેટલા મળે છે, 40 રૂપિયા. જયારે આવું પ્રમાણ વાળો દાખલો જો તમને આપે, ત્યારે સૌ પ્રથમ જે પ્રમાણ આપેલો હોય એ બે નો સરવાળો કરી લેવાનો, 1 + 2. દાખલા તરીકે અહીંયા એવું પણ પૂછ્યું હોય કે 4/6 પ્રમાણ વેચવાની વાત હોય, તો આપણે ત્યારે આવા વખતે શું કરવાનું છે, 4 + 6 = 10 થઈ જશે. એક્સ ભાઈ હોય, કદાચ આ ભાઈ છે, તેને કેટલા મળે, તો 4/10 મળે. આ બીજો ભાઈ છે, તેને 6/10 મળે. તો આ રીતે પ્રમાણ જયારે આપી દે અને પૈસા આપેલા હોય, અને જયારે એના પૈસાનું જયારે ડિસ્ટ્રીબ્યુટ એટલે વિભાજન કરવું હોય, કેટલા રૂપિયા કેને મળે, એટલે આવા પણ દાખલો ખાસ પૂછાય તો એ આપણને આવડવો જોઈએ. મિત્રો તમને ખાસ મારે હોમવર્કમાં 2 દાખલા આપવા છે, બરાબર. હોમવર્કનો 1 દાખલો આપણે કર્યો, હવે આપણે બીજો 1 દાખલો કરી લઈએ. 1 દાખલો તમારે મને હોમવર્કમાં કરીને આપવાનો છે, 5 કિલોગ્રામ અને 2300 ગ્રામ નો ગુણોત્તર
ખાસ મિત્રો તમારે 2000 અને 500 ગ્રામ સોરી 500 ગ્રામ નો ગુણોત્તર તમારે શોધવાનો છે. પહેલો દાખલો છે મિત્રો. બીજો દાખલો આપણે આ કરીએ કે 60 સેમી અને 4 મીટર નો ગુણોત્તર. મિત્રો ખાસ અહીંયા જોજો, મેં એકમ બદલી નાખ્યા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કિલો છે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગ્રામ છે, બરાબર. તો પહેલા તો બંને એકમ તમારે સેમ કરવા પડશે, ત્યાર પછી ગુણોત્તર તમે મેળવી શકશો, બરાબર. તો આ રીતના દાખલા હું તમને હોમવર્કમાં આપું છું, બરાબર. આના પછી હવે આપણે પ્રમાણ વિશે જોઈ લે અને પરીક્ષામાં ગુણોત્તર અને પ્રમાણને ધ્યાનમાં રાખીને સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના દાખલા પૂછાય છે. તો એવા દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે મૂકશું. આ વિડીયોની અંદર આપણે ગુણોત્તરની સમજ મેળવી, હવે પછીના વિડીયોની અંદર આપણે મિત્રો પ્રમાણ એટલે શું એને સમજવા પ્રયત્ન કરશું. મિત્રો ખાસ વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.